નવસારી જિલ્લા એસઓજી પોલીસે વલસાડ એસઓજીના સહયોગથી ધરમપુરના સજનીબરડા ગામમાંથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપી પાડી બંદૂક બનાવવાની સામગ્રી સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. નવસારી એસઓજી પોલીસે વાંસદાના શુભમ ગાવિત નામના ઇસમને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં તેણે બંદૂક સજનીબરડા ગામમાંથી ખરીદી હોવાની કબૂલાત કરતા નવસારી અને વલસાડ એસઓજી પોલીસે સંયુક્ત રીતે ધરમપુરના સજનીબરડા ગામ ખાતે છાપો મારી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપી પાડી બંદૂક બનાવવામાં વપરાતા સામગ્રી સાથે રમણ ખરપાડિયાની ધરપકડ કરી હતી. જી સર, નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારના લાકડબારી ગામે એક વ્યક્તિ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જે બંદૂક લઈને ફરે છે તે મુજબની એસઓજી નવસારીને બાતમી મળતા અત્રેથી એક ટીમ બનાવી અને સદર કામના આરોપી ને લાકડબારી ગામે પોતાના ઘરે પલંગ નીચેથી સંતાડે આ દેશી હાથ બનાવટની એક બંદૂક પકડી લેવામાં આવે. તેના મોબાઈલ સહિત અને 7000 મુદ્દામાલ આ કામે આરોપી સહિત પકડી અને આ કામે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે અવૈધાનિક શસ્ત્ર અધિનિયમ હેઠળ તેને ગુનો દાખલ કરીને આ કામના આરોપીને વધુ પૂછપરછ કરતા તેઓના જણાવ્યા મુજબ આ હથિયાર જે છે તે ધરમપુર તાલુકો વલસાડ ખાતેના સજનીબરડા ગામ ખાતે રહેતા એક વ્યક્તિ રમણભાઈ નામના વ્યક્તિ પાસેથી એકાદ વર્ષ પહેલાં તેને ખરીદ કરેલું હતું. તે મુજબની હકીકત જણાતા રાતના સમયે એસઓજી ટીમ તેમજ વલસાડ એસઓજી ટીમ સાથે રાખી અને આ કામે તેના ઘરે સજનીગરડા ગામે પણ આ કામે રેડ કરતા ત્યાંથી રમણભાઈ નાઓને પાસેથી પણ એક આ જ પ્રકારનું દેશી હાથ બનાવટનું એક બંદૂક અને સાથે આ બંદૂક બનાવવા માટે વપરાતા સાધનો જેવા કે લેડ મશીન, બીજા બટ, બેરલ, અમુક જેને કહેવાય કાનસ વગેરે વગેરે, ગ્રાઇન્ડર મશીન વગેરે સાધનો પણ મળી આવે અને કુલ 7500 અન્ય મુદ્દામાલ પણ ત્યાંથી અમે આરોપી સહિત પકડી અને ત્યાં અલગ ગુનો જે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે. આ કામે બંને આરોપીને અત્રે વાંસદાના ગુનામાં અટક કરીને વધુ પૂછપરછ હાલ ચાલી રહેલ છે. આ કામે તેઓના રિમાન્ડ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ છે.